શ્રાવક કહે છે એમ થોડું મગાય, એમ મગાતું હશે સારું લાગે? હું તમને કહું છું ને, બહુ ઉદાર દેખાય. 125 વર્ષ પહેલા બેનને ફેસ રીડિંગ આવડતું હતું. ફેસ જોઈને કહી દીધું કે ભાઈ બહુ ઉદાર છે, તમે જઈને કહો મારા શ્રાવિકાની બહુ ઈચ્છા હતી. આજે તો આસમાન પર એની ઈચ્છા પહોંચી ગઈ હતી કે દાદાની પહેલી પૂજા અમે 1600 સુધી ખેંચ્યું, આગળ તાકાત નથી, માટે તમને 2000માં મળી ગયો છે, ભલે ચડાવો તમારો પૂજા મારી. શ્રાવક બહુ સરળ હતો, તમારા જેવો. આ જેમ ટાઈટ કરે એવી રીતે ટાઈટ થઈ ગયો. પહોંચ્યો અને સુરતના સંઘપતિને વિનંતી કરે છે કે મારી પત્નીની ભાવના છે, પૂજા અમારે જ કરવી છે. સંઘપતિ જુએ છે મરદનો બચ્ચો છે, ચડાવો મારો ને પૂજા તારે, ઓકે કરવા દો, પણ એક કન્ડિશન છે. શ્રાવક નહીં સમજ્યો એટલે એણે શ્રાવિકાને વાત કરી કે વિથ કન્ડિશન તમને પૂજા આપીશ. કન્ડિશન પૂછી લો ને, એમાં મને શું પૂછવા આવ્યા, કઈ કન્ડિશન છે, આવ પૂછી આવો. અને શ્રાવક પૂછવા ગયો. સંઘપતિને કહે છે મારી પત્નીએ કીધું છે તમે જે કન્ડિશન કહો એ કન્ડિશન મને માન્ય છે, પણ મને પૂજા આપો. જો આ કેવું ઉત્કૃષ્ટ સમ્યક દર્શન હશે, દાદાની પહેલી પૂજા માટે જે કરવું પડે કરવા તૈયાર છે, છોડવું પડે છોડવા તૈયાર. તમે ઘરેથી ચડાવો લેવા માટે નીકળો ત્યારે શું નક્કી કરો, આટલામાં મળે તો લેવો છે કે આજે મારે ચડાવો, શું બેમાંથી શું પણ લેવો જ છે કે આટલામાં મળે તો લેવો છે? આ ઘણી વખત ચડાવવા વાળા કહેતા જો ગીન ગીન કે લેતા હે ને ઉસકો ભગવાન ભી ગીન ગીન કે. અમે કોલ્હાપુર હતા, કોલ્હાપુર નામ સાંભળ્યું ને, શું વખણે ખાલી ગોળ જ કોલ્હાપુરની ચપ્પલ પણ વખણાય. કોલ્હાપુરથી 7 કિલોમીટર પર સિરોલી છે. આ સિરોલીમાં અત્યારે ભગવાન સિમંદર સ્વામીનું બહુ સુંદર મજાનું એક તીર્થ બન્યું છે. થોડાક વર્ષ થઈ ગયા, 20-એક વર્ષ પહેલાં હું પણ એ પ્રતિષ્ઠામાં ગયો હતો. જયશેખર સુરી મહારાજ હતા અમારા એમની નિશ્રામાં, અને એની ધજાનો ચડાવો સવારથી શરૂ થયો 10 વાગે અને રાત્રે પૂરો થયો 12 વાગે. જ્યારે ચડાવો પૂરો થયો ને 1.25 કરોડમાં, 1 કરોડ ને 81 લાખમાં એ ચડાવો ગયો. તમે માનશો, જે વખતે ચડાવો અપાયો એ ભાઈને ઊભા કર્યા કે ભાગ્યશાળીને ઊભા કરો, ત્યારે જોનારા એમ કહે છે કે એ ભાઈના ધોતિયામાં 17 જગ્યાએ નાના નાના કાણા હતા. એ ભાઈ બંધ કરાવો, એ કામ બંધ કરાવો. 17 જગ્યાએ કાણા. અને એમને મેં બીજા દિવસે પૂછ્યું, ભાઈ કપડા પરથી નથી લાગતું કે તમે 1 કરોડ ને 81 લાખનો ચડાવો બોલ્યા હો? આખા ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ ચડાવો એ સમયમાં એ સિરોલીનો હતો, 1 કરોડ 81 લાખનો. અને હું ન ભૂલતો તો કાલિન્દ્રી બાજુના એ ભાગ્યશાળી હતા, રાજસ્થાનમાં કાલિન્દ્રીને રહેતા હતા કોલ્હાપુર. અને એ વખતે મેં ભાઈને પૂછ્યું, ભાઈ ભાવ ક્યાંથી થયા? હવે સાંભળજો. ભાઈ મને કહે કે મારા સાહેબ, સાંજે જ્યારે ઘરેથી નીકળ્યો ને ચડાવવા માટે, ત્યારે શ્રાવિકાએ એટલું જ કીધું, હોબળો કે. એ બહાર નીકળેલા હું પાછો અંદર ગયો, અને અંદર ગયા પછી મેં એને પૂછ્યું, કેમ શું કામ છે? ત્યારે શ્રાવિકાએ કીધું, આ જાહેરી આવો ને તો ધજારો ચડાવો લઈને આવજો. બસ એક શ્રાવિકાની પ્રેરણા હતી કે ધજાનો ચડાવો લેજો. ધજાનો ચડાવો લઈ લીધો, શરીરમાં કપડા પર જેના 17 કાણા હોય, પણ પરમાત્માની ધજા માટે બધું જ બાજુ પર મૂકે. આ ભીતરમાં પરમાત્માનો પ્રેમ હતો. આ શ્રાવિકાને જ્યારે શ્રાવિકાએ શ્રાવકને કીધું, જાઓ જે કન્ડિશન હોય એ સ્વીકારી લેજો. અને ઓલા સંઘપતિએ કીધું, મારી કન્ડિશન એટલી જ છે, પહેલી પૂજા જો જોતી હોય, જિંદગી ભર માટેનું વ્રત સ્વીકારવાની તૈયારી હોય, તો જ આ પહેલી પૂજા મળશે. ઓલો શ્રાવક બચારો અંગૂઠા છાપતો, એને ખબર નહીં આ વ્રત એટલે શું. એટલે એને શ્રાવિકાને જઈને વાત કરી, કુરિયર સર્વિસ કરે છે અહીંથી દઈ. એ તો એમ કહે છે કે જિંદગીભરનું વ્રત. ઓલી કે તમે સમજ્યા ના, આ જીવન માટે આપણે બંને બ્રહ્મચર્યનું પાલન કરવાની તૈયારી હોય તો સંઘપતિ આપણને આ ચડાવો આપવા તૈયાર છે.
શ્રાવક નીચું મોઢું જોઈ ગયો, કારણ કે શ્રાવકને ખબર છે કે શ્રાવિકાને પણ ઈચ્છા છે એક સંતાન. અવારનવાર દાદાને પ્રાર્થના કરજે, દાદા તારી પૂજાના પ્રભાવે અમારો ખોળો ભરાઈ જાય. 10-10 વર્ષથી ખોળો ખાલી છે અને એની સામે આજે અમારી કસોટી છે, અમારી અગ્નિ પરીક્ષા છે. એક બાજુ પુત્ર છે અને બીજી બાજુ પરમાત્માની પૂજા છે. હવે શ્રાવિકા પુત્ર માંગે છે કે પ્રભુની પૂજા માંગે છે એની વાત આવતીકાલના પ્રવચનમાં કરીશ. વિતરાગ પરમાત્માની આજ્ઞાવૃત કંઈ પણ બોલાઈ ગયો એમ ઈચ્છામી દુકડામ.